विद्यार्थी मित्रों केम छो, मजा में ने? धोरण त्रण मा अने आजना गुजराती ना लेक्चर मा हूँ तमारा बधानु स्वागत करू छू। तो स्टूडेंट्स तमने बधाने वेलकम। हवे आपणे आपणा लेक्चर नी शुरुआत करिए ए पहला आपणे सरस मजानो सुविचार छे ई समझी लईए, बराबर? શું છે સુવિચાર? મેન હિમસેલ્ફ ઇઝ ધ ક્રિએટર ઓફ હિઝ ડેસ્ટિની એન્ડ લક, બરાબર? જુઓ, મનુષ્ય છે ને, માણસ છે ને, એ પોતાની જાતે જ કરતા છે, બરાબર? એ પોતાની ડેસ્ટિની અને લક છે એ બનાવી શકે છે પોતાની જાતે, બરાબર? આપણે જે મહેનત કરશું તો આપણે પણ આપણી ડેસ્ટિની અને લક છે એને બનાવી શકશું। જેમ કે આપણે એમ કહીએ છીએ ક્યારેક કે આ મારા નસીબમાં નથી, આ વસ્તુ મારા નસીબમાં નથી, પણ સ્ટુડન્ટ્સ આપણે મહેનત કરશું ને તો એ વસ્તુ આપણને જરૂર મળશે, બરાબર ને? જેમ કે આપણો ગોલ છે કે આપણે બેસ્ટ રિઝલ્ટ જોઈએ છીએ, તો આપણો ગોલ ક્યારે પૂરો થશે સ્ટુડન્ટ્સ? કે આપણે એ ગોલ માટે મહેનત કરશું, બરાબર ને? એટલે તમે હવે થોડા મોટા થઈ ગયા છો, જુઓ સ્ટુડન્ટ્સ અત્યારથી તમારો ગોલ છે એ સેટ હશે તો તમે એ રસ્તા ઉપર છે એ ચાલી શકશો, બરાબર ને? એટલે તમે બધા છે એક ગોલ સેટ રાખો કે મારે શું બનવું છે, બરાબર ને? અને એ જ રીતે અત્યારથી જ તમે મહેનત કરો કે જેથી તમને તમારો ગોલ છે એ મળી જાય, બરાબર ને? તો તમે બધા મહેનત કરશો ને સ્ટુડન્ટ્સ? હા, 99% આપણે આપણી મહેનત કરશું અને 1% છે એ અલ્લાહ કે ઈશ્વર છે એમને પ્રાર્થના કરશું, બરાબર ને? જો આપણે મહેનત કરશું ને તો આપણને છે અલ્લાહ કે ઈશ્વર છે એ આપણને મદદ કરશે, બરાબર ને સ્ટુડન્ટ્સ? કારણ કે આપણો ગોલ સેટ હશે અને આપણે એ જ રસ્તા ઉપર ચાલશું, એટલે શું થશે? આપણને છે એ ખૂબ જ છે એ ફાયદો થશે। કારણ કે સ્ટુડન્ટ્સ અત્યારથી જ તમે તમારો ગોલ સેટ કરી નાખો છો અને પછી એ જ રસ્તા ઉપર ચાલો છો તો પછી તમને આગળ કોઈ પણ પ્રોબ્લેમ નથી હોતી, કારણ કે તમારો માઇન્ડ સેટ છે કે મારે શું કરવાનું છે, બરાબર? જો તમારો માઇન્ડ સેટ હશે, તમારો ગોલ સેટ હશે ને સ્ટુડન્ટ્સ, તો પછી મમ્મી કે પપ્પાએ તમને કહેવું નહીં પડે કે બેટા વાંચવા બેસ, બેટા લખવા બેઠ, તમે તમારી જાતે જ તે વાંચવા ને લખવા બેસશો, બરાબર ને? બધાને મોટા થઈને કંઈક ને કંઈક બનવું છે ને? હા, તો આપણે આ પોતાની જાતે જ ક્રિએટર છીએ કે આપણે કરતા છીએ કે આપણે શું બનવું છે, બરાબર? અને આપણે આપણી જાતને કેવી રીતે આ કામ માટે એટલે કે આ ગોલ માટે ઢાળવાની છે, બરાબર? આપણે આપણી જાતને છે બેસ્ટ બનાવવાની છે કે આપણે આ ગોલ સુધી છે ને એ પહોંચી જશું। મને ખબર છે કે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે છે ક્યારેક, બરાબર? કે આ નથી આવડતું, આ નથી આવડતું, પણ સ્ટુડન્ટ્સ આપણે શીખશું ને તો આપણને બધું આવડી જશે, પણ આપણે ધ્યાન દઈને શીખશું, જુઓ। એટલે એની માટે પહેલાં તમારે શું કરવું પડશે? તમારો ગોલ સેટ કરવો પડશે, તમારો માઇન્ડ સેટ કરવો પડશે, બરાબર ને? પછી જ તમે છે એ તમારા ગોલ સુધી પહોંચી શકશો, બરાબર? તમે એમ કહેશો કે મિસ હજી તો અમે નાના છીએ। હા, પણ અત્યારથી તમારી એક હેબિટ પડી જશે ને સ્ટુડન્ટ્સ, વાંચવાનો ટાઈમ લખવાનો ટાઈમ સેટ હશે તો આગળ જતા તમને વાંધો આવશે નહીં અને તમને ક્યારેય આળસ નહીં ચડે। જો તમારી હેબિટ થઈ ગઈ હશે ને, તમારી આદત થઈ ગઈ હશે ને, તો તમને ક્યારેય આળસ નહીં આવે। તમારા મમ્મી કે પપ્પાને પણ કહેવું નહીં પડે કે બેટા લખવા બેઠ, તમે તમારી જાતે જ લખવા બેસી જશો, બરાબર ને? એટલે જ અહીંયા કીધું છે કે માણસ છે ને એ પોતે પોતાની જાતનો ક્રિએટર છે, બરાબર? એટલે 99% આપણે શું કરવાનું છે? મહેનત કરવાની છે, બરાબર ને? નસીબના આધારે જીવવાનું નથી, મહેનત કરશું તો અલ્લાહ પણ આપણને મદદ કરશે, ઈશ્વર પણ આપણને મદદ કરશે, બરાબર ને સ્ટુડન્ટ્સ? સમજાઈ ગયું તમને બધાને?
હવે તમે બધા પણ મહેનત કરશો ને, તમે બધા પણ તમારો ગોલ સેટ કરશો ને, મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ ગોલ પણ સેટ કરશે અને મહેનત પણ કરશે, પોતાનું માઇન્ડ પણ સેટ કરશે. બરાબર ને સ્ટુડન્ટ્સ? તો હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરશું. ચલો હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. જો આજે આપણે શું કરવાનું છે તો કે પાઠ 2, પોટલા ટપકે ટપ. તો સ્ટુડન્ટ્સ, કાલના લેક્ચરમાં આપણે શું કર્યું હતું? કાલના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકની બધી જે પ્રવૃત્તિઓ છે, સ્વાધ્યાય છે, એ પૂરો કર્યો હતો. બરાબર? અને આજે આપણે શું કરવાનું છે? આજે આપણે સ્વાધ્યાય પોથીનો સ્વાધ્યાય કરવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયમાંથી 2 પ્રશ્ન, એક એક વાક્યના જે હતા, પ્રશ્ન 1 અ અને પ્રશ્ન 1 બ, એ કર્યો હતો. બરાબર ને? હવે આજે આપણે પ્રશ્ન 2થી શરૂઆત કરશું. તો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી છો? જો મેં લાસ્ટ લેક્ચરમાં પણ સૂચના આપી હતી કે જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીમાં લખશે, અને જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એણે ઘરે જીદ કરવાની નથી કે મારે સ્વાધ્યાય પોથી જોઈએ છે. બરાબર? એણે શેમાં લખવાનું છે? ગુજરાતીની પાકી બુકમાં લખવાનું છે. બરાબર સ્ટુડન્ટ્સ? તમે બધા રેડી છો લખવા માટે? પણ જો અત્યારે તમારે છે ને મારી સાથે બોલવાનું છે અને લર્ન કરવાનું છે. તમારે લખવાનું ક્યારે છે? જ્યારે લેક્ચર ફિનિશ થઈ જાય અને હોમવર્કનો ટાઈમ થાય ત્યારે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો હવે તમે બધા રેડી છો? ચલો બધા રેડી થઈ જાઓ, પછી આપણે છે ને લર્ન કરશું. બરાબર? હું 2 સેકન્ડનો વેઇટ કરું છું, તમે બધા રેડી થઈ જાઓ, પછી આપણે આગળ લર્ન કરશું. બરાબર? ચલો, મને લાગે છે કે તમે બધા ફ્રેશ થઈ ગયા છો. હવે ચલો જોઈએ શું છે. તો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જુઓ, આપણને સવાલ આપ્યા છે અને આપણે એના જવાબ 2-3 વાક્યમાં આપવાના છે. બરાબર ને? કાલે આપણે 1-1 વાક્યના સવાલ કર્યા હતા, આજે આપણે શું કરવાનું છે? 2-3 વાક્યના સવાલ જવાબ કરવાના છે. તો સ્ટુડન્ટ્સ, તમે બધા રેડી થઈ જાઓ. બરાબર? તમારે મારી સાથે લર્ન પણ કરવાના છે. જેમ તમે 1-1 વાક્યના સવાલના જવાબ લર્ન કર્યા હતા, એવી જ રીતે તમારે 2-3 વાક્યના સવાલ જવાબ પણ લર્ન કરવાના છે. ચલો રેડી છો? આપણે શરૂઆત કરીએ. વાદળાએ કેવા કપડાં પહેર્યા? ક્યારે? તો જુઓ, એનો જવાબ આવશે, મોટા વાદળાએ દીવો સળગાવ્યો. પછી વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. જુઓ, આપણને સવાલ એમ પૂછ્યો છે કે વાદળાએ કપડાં કેવા પહેર્યા. બરાબર ને? તો સ્ટુડન્ટ્સ, વાદળાએ અલગ અલગ કલરના કપડાં પહેર્યા હતા ને, અને ક્યારે પહેર્યા હતા તો એનો પણ આપણે જવાબ આપવાનો છે. જ્યારે મોટા વાદળાએ દીવો સળગાવ્યો હતો ને, ત્યારે વાદળાએ લાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા હતા ને. તો જુઓ સ્ટુડન્ટ્સ, આપણે પહેલી વાર્તા કરી હતી ને, કઈ કરી હતી? વાદળાની ગમ્મત. બરાબર? તો આ વાદળાની ગમ્મત છે, એ જે વાર્તા છે એના સવાલ જવાબ છે. બરાબર સ્ટુડન્ટ્સ? મેં તમને કાલે પણ કીધું હતું કે તમારે છે પાઠ વાંચવાનો છે, એટલે કે પાઠ જોવાનો છે, જે મિસે કરાવ્યો છે. તમારી પાસે વિડીયો છે, એ વિડીયો જોવાનો છે, અને વિડીયો સ્ટોપ કરીને પાઠ વાંચવાનો છે એમ કીધું હતું ને, અને પછી તમને મેં વાર્તા લખવાની પણ કીધી હતી. તો હવે આપણે આગળ જોઈએ. તમે બધા મારી સાથે એકવાર બોલજો, પછી આપણે લર્ન કરશું. મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. જુઓ સ્ટુડન્ટ્સ, જવાબ શું આવશે? તો કે મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા,
પીળા ગુલાબી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બરાબર સ્ટુડન્ટ્સ, ફરીથી આપણે સવાલનો જવાબ બોલશું. મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બરાબર, ચલો ફરીથી બધા મારી સાથે સવાલનો જવાબ બોલશે, પછી આપણે બીજો સવાલ કરશું. જુઓ સ્ટુડન્ટ્સ, પહેલો સવાલ શું છે? વાદળાએ કેવા કપડાં પહેર્યા? ક્યારે? તો એનો જવાબ આવશે, મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બરાબર, આ રંગ છે ને સ્ટુડન્ટ્સ, તમે યાદ રાખજો કયા કયા છે. રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બરાબર, ચલો હવે આપણે બીજો સવાલ કરશું. ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? જુઓ, આપણે પાઠ સમજ્યા હતા ત્યારે જે પૃથ્વીના લોકો છે ને એ એમ કહેતા હતા કે હવે વરસાદ બંધ થયો. તો શું થયું ત્યારે એ લોકોને એમ લાગ્યું કે વરસાદ હવે બંધ થયો? તો જો આપણે એનો જવાબ શું જોઈએ, તો કે હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, જો આપણે પાઠ સમજ્યો તો ત્યારે આપણે જોયું હતું ને કે બધા વાદળા છે એ ફરવા નીકળ્યા હતા. તો પછી છેલ્લે જ્યારે વરસાદ આવી ગયો અને બધા વાદળાએ હરી ફરી લીધું, એમની ગમ્મત પૂરી થઈ ગઈ, બરાબર, અને ત્યારે બધા વાદળા છે એ પોતાના ઘરે ચાલ્યા ગયા, ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. યાદ છે તમને લોકોને? તો આ સવાલનો પણ એ જ જવાબ આવશે. શું જવાબ આવશે સ્ટુડન્ટ્સ? તો કે ધરતી પરના લોકો હવે વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? તો કે હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, શું કહેવા લાગ્યા? તો કે વરસાદ હવે બંધ થયો. ચલો બધા ફરીથી મારી સાથે બોલશે. તો જુઓ શું બોલશે જવાબ. ચલો બોલો. હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, શું થયું સ્ટુડન્ટ્સ? છો બોલો છો ને તમે લોકો મારી સાથે? હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, ફરીથી આપણે આ બે સવાલના જવાબ કરી લઈએ. ચલો જો સ્ટુડન્ટ્સ, આ બે ત્રણ વાક્યના જવાબ છે, એટલે મિસ છે ને એ વારંવાર રિપીટ કરે છે જેથી તમને બધાને લર્ન થઈ જાય. ચલો હવે પહેલો સવાલ છે, વાદળાએ કેવા કપડાં પહેર્યા હતા અને ક્યારે? તો જુઓ, મારી સાથે બોલવાનું છે તમારે બધાએ, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એટલે, અને મારો અવાજ પણ સંભળાય છે. મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. શું છે જવાબ? જુઓ તો સ્ટુડન્ટ્સ, મોટા વાદળાએ દીવો સળગાવ્યો, પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. હવે આપણે બીજો સવાલ બોલીએ. ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? તો સ્ટુડન્ટ્સ, આનો જવાબ શું છે? હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બરાબર, હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા
वरसाद हवे बंध थयो। बराबर ने स्टूडेंट्स, हवे आपणे आगळ જોઈશું। જો હવે ખરા ખોટા છે, બરાબર, આ પણ તમારો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન છે એટલે આપણે આને સોલ્વ કરશું। બરાબર સ્ટુડન્ટ્સ, આ તમારી ટેક્સ્ટબુકમાં પણ છે, આપણે ટેક્સ્ટબુકમાં પણ કર્યા છે। બરાબર, તો હવે તમે બધા રેડી છો ને? ચલો હવે આપણે ખરા ખોટા કરશું। જુઓ, સૌથી પહેલાં કયું છે તો કે કેટલાક વાદળને ધરતી પર ફરવા જવાનું મન થયું। સ્ટુડન્ટ્સ, આ વિધાન સાચું છે કે ખોટું? મને તો ખોટું લાગે છે, હો તમને શું લાગે છે? ખોટું છે ને? હા, જુઓ, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું। સ્ટુડન્ટ્સ, વાદળાની ધરતી પર ફરવા જવાનું મન થયું હતું કે આકાશમાં ફરવાનું મન થયું હતું? આકાશમાં ને? તો અહીંયા તો ધરતી પર લખ્યું છે, તો આ વિધાન શું છે? ખોટું છે। વેરી ગુડ, ચલો આપણે રિપીટ કરશું। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો એનો જવાબ શું આવશે સ્ટુડન્ટ્સ? ખોટું। બરાબર, હવે આપણે બીજું જોશું। વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, સાચું કે ખોટું? સાચું, આપણે એ પાઠ સમજ્યો હતો ને સ્ટુડન્ટ્સ, તેમાં હતું ને કે વાદળાથી રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા હતા। તો આપણે આ વિધાન કેવું કહેશું? સાચું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા। બરાબર, હવે ત્રીજું જુઓ। વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા, આ વિધાન સાચું કે ખોટું સ્ટુડન્ટ્સ? આ વિધાન કેવું છે? ખોટું છે। બરાબર, જુઓ, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા, આ વિધાન ખોટું છે। જુઓ, શું કારણ છે એનું, કેમ ખોટું છે? તો કે વાદળા છે ને એ મોટા પહાડ જેવા વાદળાની પાછળ બેઠા હતા, પહાડ ઉપર જઈને બેઠા નહોતા। આકાશમાં થોડી પહાડ હોય, હે ને? હા, આકાશમાં પહાડ ન હોય, અને આપણને વાર્તામાં પણ કીધું હતું, શું કીધું હતું? પહાડ જેવું કાળું વાદળું, પહાડ કીધો નહોતો, તો આ વિધાન શું આવશે? ખોટું આવશે। બરાબર, હવે આપણે નેક્સ્ટ જોશું। મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા, જુઓ સ્ટુડન્ટ્સ, મોટું વાદળ જે હતું એણે આ નાના વાદળાને પોતાની પાસે લઈ લીધા ને, હા કે ના? હા, તો આપણે શું કહેશું? સાચું, આ વિધાન સાચું છે। વાદળા બડબડાટ હસવા લાગ્યા, બડબડાટ હસતા હતા કે ખડખડાટ કરીને હસતા હતા? ખડખડાટ કરીને હસતા હતા ને સ્ટુડન્ટ્સ, તો આ વિધાન પણ કેવું છે? આ વિધાન પણ ખોટું છે। બરાબર, તો હવે આપણે બધા વિધાનો જોઈ લઈએ। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું, તો અહીંયા શું આવશે? ખોટું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા, આ વિધાન સાચું છે। વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા, આ વિધાન કેવું છે? ખોટું। મોટા વાદળે નાના વાદળાને પોતાની ઓથે લઈ લીધા, આ વિધાન કેવું છે? સાચું। વાદળા બડબડાટ હસવા લાગ્યા, આ વિધાન કેવું છે સ્ટુડન્ટ્સ? આ વિધાન છે એ ખોટું છે। બરાબર, તો હવે આપણે અહીંયા ખરા ખોટા પૂરા, હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। જુઓ, ઓલો જે પ્રશ્ન હતો, આ પ્રશ્ન 3 અ છે, જુઓ તમને અહીંયા અ દેખાય છે, હા, અને હવે જે પ્રશ્ન છે એ પ્રશ્ન 3 બ છે, બરાબર ને? અને અહીંયા પણ ખરા ખોટા જ છે, આ ખરા ખોટા છે ને એ નવા છે, હો આ તમારી ટેક્સ્ટબુકમાં નથી। જુઓ શું છે પહેલું, તો કે સૂરજે દીવો સળગાવ્યો, સાચું કે ખોટું સ્ટુડન્ટ? સૂરજે દીવો સળગાવ્યો હતો? નહીં, કોણે સળગાવ્યો હતો દીવો? કોણે? હા, મોટા વાદળાએ દીવો સળગાવ્યો હતો ને, તો આ વિધાન કેવું છે? ખોટું। બરાબર, સૂરજે દીવો સળગાવ્યો, આ વિધાન ખોટું છે।
દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા. સાચું કે ખોટું? વાદળા ખુશ થયા હતા સ્ટુડન્ટ્સ? મને નથી લાગતું. હો, આપણે પાઠ સમજ્યા હતા, યાદ કરો તો વાદળા ખુશ થયા હતા? વિચારો વિચારો, તમારે વિચારવાનું છે. હા, વિચાર્યું બધાએ? હા, તો આનો જવાબ શું આવશે? દીવાની જ્યોત મોટી થઈ ને ત્યારે વાદળાનો કલર છે ને આછો આછો થઈ ગયો હતો, બરાબર ને? પીળા પીળા થઈ ગયા હતા વાદળા, આછા પીળા. તો વાદળા ખુશ થઈ ગયા હતા? નહીં, વાદળા નારાજ થઈ ગયા હતા, એટલે કે ખુશ નહોતા થયા. એ ફરિયાદ કરવા ગયા હતા ને મોટા વાદળા પાસે કે જુઓ, દીવાની જ્યોત મોટી થઈ ને એટલે અમે આછા પીળા જેવા થઈ ગયા, અને એમના કલર છે ને એ બધા આછા 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 થઈ ગયા, એટલે વાદળા ખુશ નહોતા થયા, બરાબર ને? તો આ વિધાન કેવું આવશે સ્ટુડન્ટ્સ? આ વિધાન ખોટું આવશે, બરાબર? જુઓ, દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા, આ વિધાન કેવું છે? ખોટું. હવે ત્રીજું જુઓ, પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું. જુઓ સ્ટુડન્ટ્સ, પવને એનું કામ શરૂ કર્યું તો વાવાઝોડું આવ્યું હતું ને? હા, વાદળાએ જ્યારે પવન પાસે મદદ માંગી હતી અને પવને છે એ વહેવાનું શરૂ કર્યું હતું, ત્યારે વાવાઝોડું આવ્યું એવું લાગ્યું ને ધરતીના લોકોને? હા, તો જુઓ, પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું. તો આ વિધાન કેવું છે સ્ટુડન્ટ? સાચું છે. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. તો આ વિધાન કેવું છે સ્ટુડન્ટ? સાચું છે, બરાબર? જુઓ, પોતાની જીત થાય એટલે વાદળા આંખો ચમકાવતા હતા ને? હા, એટલે વાદળાની આંખો ચમકવા લાગી. તો આ વિધાન સાચું છે. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. આ વિધાન સાચું છે. બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો. જુઓ તો સ્ટુડન્ટ્સ, આ વિધાન સાચું છે. બધા વાદળા છે એ ઘરે વયા ગયા પછી વરસાદ આવ્યો? નહીં હો, આ વિધાન ખોટું છે. કારણ કે બધા વાદળા પોતાના ઘેર ચાલ્યા ગયા ને તો વરસાદ પણ બંધ થઈ ગયો. તો આ વિધાન કેવું છે? ખોટું છે. હું ફરી એકવાર વાંચું છું, જો તો બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો. આ વિધાન કેવું છે સ્ટુડન્ટ્સ? આ વિધાન ખોટું છે, બરાબર? ફરી એકવાર આપણે ખરા ખોટા છે રિપીટ કરી જશું, બરાબર? ચલો, રેડી છો બધા? સૂરજે દીવો સળગાવ્યો, આ વિધાન કેવું છે? ખોટું. દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા, ખોટું. પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું, સાચું. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી, સાચું. બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો, ખોટું. ચલો હવે આપણે નેક્સ્ટ જોશું, બંધ બેસતા જોડકા છોડો, બરાબર? આપણે જોડકા જોડવાના છે. તો જુઓ, ફર્સ્ટ અહીંયા શું છે? ગુલાબી. તમને અહીંયા અમાં સવાલ આપ્યા છે અને બમાં છે ને એમાંથી આપણે જવાબ ગોતવાના છે, અને ગોતીને આપણે અહીંયા કાઉન્ટ્સમાં લખવાના છે. તો જોઈએ આપણે ગુલાબી. તો અહીંયા જોશું, ગાડી આવશે. નહીં હો, ગુલાબી ગાડી એવું હતું પાઠમાં? નહીં હો, એવું નહોતું. પછી વાદળાની, પછી જો ગુલાબી જ્યોત એવું હતું? નહીં. પછી તો કે ગુલાબી વીજળી એવું હતું? નહીં. પછી તો કે ગુલાબી ગમ્મત એવું હતું? ના ના હો. તો શું હતું? ઠંડી, ગુલાબી ઠંડી, બરાબર ને સ્ટુડન્ટ્સ? બંધ બેસે છે ને ગુલાબી ઠંડી. તો જુઓ, આનો ક્રમ શું છે? ગ. તો આપણે બોક્સમાં લખી નાખશું ગ, ગુલાબી ઠંડી. સમજાઈ ગયું? હવે આપણે બીજું જોશું, વાદળાની
તો જુઓ તો વાદળાની ગાડી, વાદળાની જ્યોત, વાદળાની ઠંડી, વાદળાની વીજળી કે વાદળાની ગમ્મત, શું આવશે સ્ટુડન્ટ્સ જવાબ? ગમ્મત આવશે ને, હા વાદળાની ગમ્મત. તો આપણે અહીંયા લખી નાખશું ચ, બરાબર. હવે આપણે જોશું ત્રીજો, પવનની ગાડી, પવનની જ્યોત, પવનની ઠંડી, પવનની વીજળી કે પવનની ગમ્મત, શું આવશે? ગાડી. વેરી ગુડ, પવનની ગાડી. તો આપણે અહીંયા શું લખશું? ક, બરાબર. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને? પવનની ગાડી તો એનો ક્રમ છે ક, તો આપણે અહીંયા લખી નાખશું. હવે જુઓ તો દીવાની ગાડી, દીવાની જ્યોત, દીવાની ઠંડી, દીવાની વીજળી કે દીવાની ગમ્મત. તો સ્ટુડન્ટ્સ દીવાની શું હોય? જ્યોત હોય ને. તો એનો જવાબ આપણે શું લખશું? ખ, દીવાની જ્યોત. ચલો ફરીથી જોશું આપણે, ગુલાબી ઠંડી, વાદળાની ગમ્મત, પવનની ગાડી અને દીવાની જ્યોત. સમજાઈ ગયું બધાને જોડકા? મને લાગે છે કે તમને બધાને જોડકા છે એ સમજાઈ ગયા છે, બરાબર ને સ્ટુડન્ટ્સ? તો હવે આપણે આગળનો પ્રશ્ન જોશું. શું છે જુઓ તો, વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવા ક્રમ આપો અને વાક્યો ક્રમ પ્રમાણે ફરીથી લખો. જુઓ સ્ટુડન્ટ્સ, તમારે શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં તમારે જે વાક્ય છે એને ક્રમમાં ગોઠવવાના છે. ફાદળા વરસવા માંડ્યા. જુઓ એમાં આપણને આપણી સ્વાધ્યાય પોથીમાં જ ક્રમ નંબર 7 આપેલો છે, બરાબર. અને અહીંયા જુઓ, કૂકડો કૂકડે કૂક કરતો હતો એ આપણને 1 કરીને આપેલું છે, બરાબર ને. તો હવે આપણે આ બધા જે વાક્ય છે એને ક્રમમાં ગોઠવવાના છે. કૂકડો કૂકડે કૂક કરતો હતો તો એનો ક્રમ છે 1, પછી તો કે સવાર થઈ તો એનો ક્રમ આપણે 2 આપશું, હો. પછી જુઓ સ્ટુડન્ટ્સ, આ આપણે ટેક્સ્ટ બુકમાં કરી લીધું છે. શું છે? તો કે આપણે છે ને એને વાર્તાના આધારે ગોઠવવાના છે. તો જુઓ, વાર્તામાં સૌથી પહેલાં શું છે? કૂકડો કૂકડે કૂક કરતો હતો, બરાબર ને. પછી શું છે? તો કે સવાર થઈ. પછી તો કે બધા વાદળાએ કપડાં પહેર્યા, તો એને આપણે 3 નંબર આપશું. પછી વાદળા ખૂબ મોટા કાળા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, જુઓ, તો આપણે એને આપશું 4 નંબર. કેમ? તો કે આપણે છે એ જોયું હતું વાર્તામાં, એટલે વાદળા આકાશમાં દોડવા લાગ્યા, એટલે આ છે એ 5 નંબર. વાદળાની આંખો ચમકવા લાગી. જુઓ, વાદળાની જીત થઈ તે એટલે વાદળાની આંખો ચમકવા લાગી, એટલે એને નંબર 6. અને પછી તો કે વરસાદ વરસવા માંડ્યો, બરાબર સ્ટુડન્ટ્સ. આપણે નંબર કેવી રીતે આપ્યા? તો કે વાર્તાના ક્રમના આધારે. આપણે વાર્તા સમજી હતી ને, એના આધારે આપણે ક્રમ આપ્યા. હવે આપણે લખવાનું છે. તો જુઓ, આપણી ટેક્સ્ટ બુક છે ને, એટલે કે પાઠ્યપુસ્તક, એમાં માત્ર ક્રમ જ આપવાના હતા, પણ આપણી સ્વાધ્યાય પોથી છે એમાં ક્રમ પણ આપવાના છે અને લખવાનું પણ છે, બરાબર ને સ્ટુડન્ટ્સ. તો સૌથી પહેલાં શું છે જુઓ તો, તો કે પહેલું વાક્ય આપણું છે કૂકડો કૂકડે કૂક કરતો હતો. તો જુઓ આપણે લખશું કૂકડો કૂકડે કૂક કરતો હતો. પછી આપણું બીજું શું છે વાક્ય? તો કે સવાર થઈ. તો આપણે અહીંયા નંબર 2 કરીને સવાર થઈ એમ લખશું, બરાબર. પછી જુઓ 3, બધા વાદળાએ કપડાં પહેર્યા. તો અહીંયા આપણે નંબર 3 કરીને લખશું, બધા વાદળાએ કપડાં પહેર્યા, બરાબર. પછી જુઓ તો હવે શું છે? તો કે નંબર 4, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. તો આપણે અહીંયા લખશું 4, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા, બરાબર ને. જુઓ 1, 2, 3 અને 4
આ ચારેય છે એ વાર્તાના ક્રમના આધારે ગોઠવાઈ ગયા. ફરી એકવાર જોઈ લેશું આપણે. જુઓ, સૌથી પહેલું વાક્ય છે, કૂકડો કૂકડે કૂક કરતો હતો, સવાર થઈ. પછી ત્રીજું છે, બધા વાદળા એ કપડાં પહેર્યા. વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. હવે આપણે જોશું, જુઓ પાંચમું કયું છે, તો કે વાદળા આકાશમાં દોડવા લાગ્યા. એટલે આપણે લખશું, વાદળા આકાશમાં દોડવા લાગ્યા. પછી છઠ્ઠું શું છે, તો કે જો ફરીથી આપણે અહીંયા જોશું, હો આર્યું, વાદળાની આંખો ચમકવા લાગી. આપણે લખશું, જુઓ વાદળાની આંખો ચમકવા લાગી. હવે સૌથી છેલ્લું કયું છે, જુઓ તો, વરસાદ વરસવા માંડ્યો. તો આપણે અહીંયા લખશું, વરસાદ વરસવા માંડ્યો. બરાબર સ્ટુડન્ટ્સ, સમજાઈ ગયું તમને લોકોને? જુઓ પાંચમું શું છે, વાદળા આકાશમાં દોડવા લાગ્યા, વાદળાની આંખો ચમકવા લાગી, વરસાદ વરસવા માંડ્યો. બરાબર સ્ટુડન્ટ્સ, બધાને સમજાઈ ગયું? આજે આપણે શું કર્યું, તો કે સૌથી પહેલાં તો બે ત્રણ વાક્યના જે પ્રશ્ન હતા એ બે પ્રશ્નના જવાબ આપણે આપ્યા અને લર્ન કર્યા. પછી તો કે પ્રશ્ન ત્રણ અ ખરા ખોટા અને પ્રશ્ન ત્રણ બમાં પણ ખરા ખોટા જ હતા. તો આપણે ખરા ખોટા પણ કર્યા, જોડકા કર્યા અને વાક્યને ક્રમના આધારે ગોઠવ્યા અને ફરીથી વાક્ય લખ્યા. આ બધું જ વર્ક તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. જેની પાસે સ્વાધ્યાય પોથી છે એ જ સ્ટુડન્ટ સ્વાધ્યાય પોથીમાં લખશે, અને સ્ટુડન્ટ્સ જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એણે સ્પેશિયલી સ્વાધ્યાય પોથી લેવાની નથી, જીદ કરવાની નથી ઘરે સ્વાધ્યાય પોથી માટે. માત્ર તમારી ગુજરાતીની બુકમાં જ લખવાનું છે જેની પાસે સ્વાધ્યાય પોથી નથી અહીંયા. બરાબર સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણી સ્વાધ્યાય પોથીના બીજા જે પ્રશ્ન બાકી છે એ કરશું. બરાબર, થેન્ક યુ સો મચ. બરાબર, નેક્સ્ટ લેક્ચર સુધી બધાને ખુદા હાફિઝ, બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.